સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો બાઇક રેલી યોજીને જનસંપર્ક કાર્યક્રમ પણ યોજાયો જેમાં ભાજપ આગેવાનો કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે તો સાબરકાંઠા સીટ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી સાંસદ દીપસિંહ રાઠોડ રિપીટ કરવામાં આવ્યા છે તો ભાજપ કાર્યકરો ભાજપ આગેવાનોમાં આનંદની લહેર જોવા મળી છે તો પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે છેલ્લા આવેલ અનંત વિલાસ શોપિંગ સેન્ટર ખાતે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ જિલ્લા પ્રમુખ જેડી પટેલના હસ્તે ભાજપ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું તો પ્રાંત એજ ત્રણ રસ્તાથી બસ સ્ટેશન અને બજાર ચોકથી સુધી જનસંપર્ક બાઇક રેલી યોજવામાં આવી હતી તો બજાર સહિત વિસ્તારમાં સમર્થકો શુભેચ્છાઓ દ્વારા સાંસદ દીપસિંહ રાઠોડ ને ફુલહાર પહેરાવી શ્રી ફળ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો આ પ્રસંગે સાબરકાંઠા સાંસદ અને બે હજાર ઓગણીસ સાબરકાંઠાના લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠો સાબર ડેરી ના ચેરમેન અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ નગરપાલિકાના કોર્પોરેટરો સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યાલય વિધિવત ખુલ્લો મૂકી જનસંપર્ક બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં જનતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ભાજપની કામગીરી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે સંજય રાવલ સાબરકાંઠા